વાલા મિત્રો, આજે હું ખાસ કરીને રૂમિયોના પત્રને ત્રીજા અધ્યાયની 23મી કલમ તરફ ધ્યાન ખેંચવા માગું છું. પણ એ પહેલાં ઘણી વાર આપણે આગળ પણ વિચાર્યું છે કે પ્રભુ ઈસુ શા માટે આ જગતમાં આવ્યા અને મૃત્યુ પામ્યા, અને આપણે બધા જાણીએ છીએ અને કહીએ છીએ કે પ્રભુ ઈસુ મારા ને તમારા પાપના બદલે મૃત્યુ પામ્યા. પણ ખરેખર તો અને રૂમીએ 3:23માં એમ કહે છે કે સઘળાએ પાપ કર્યું છે, સઘળાએ પાપ કર્યું છે એટલે કોઈ બાકી રહેતું નથી, બધા જ પાપ કરે છે. તો સવાલ એવું છે, ઉઠવા એ થઈ શકે છે કે શું માણસ પાપી છે એટલે પાપ કરે છે, કે માણસ પાપ કરે છે એટલે એને પાપી કહેવાય છે. ફરીથી હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. સવાલ આ છે કે માણસ પાપી છે એટલે પાપ કરે છે, કે માણસ પાપ કરે છે એટલે પાપી કહેવાય છે. હું તમને મને કોઈકે બહુ સરસ રીતે એનાલોજી સમજાવી, અને હું આશા રાખું છું એ તમને પણ એ સમજાવી શકું. માની લો કે તમને ખબર છે કે સફરજનની અંદર બી હોય છે, અને જો રાઇટ કન્ડિશન હોય અને રાઇટ ટાઈપની ભૂમિ હોય અને એ સફરજનના બીને તમે વાવો તો એ સફરજનનું ઝાડ થાય. માની લો કે એ સફરજનના ઝાડમાંથી જેટલા સફરજન થાય એના બી કાઢીને તમે વાવો તો બીજા સફરજનના ઝાડ થાય. માની લો કે સફરજનના ઝાડના પાંદડા લીલા છે, લીલા કલરના છે, અને તમે એ રીતે વાવતા જાઓ તો એક સમય એવો આવે કે આખું જંગલ તમે સફરજનના ઝાડ તું ઊભું કરી શકો કે જેને જેના પાંદડા લીલા હોય. હવે બીની અંદર શું છે, આપણે સાયન્સમાં ભણીએ છીએ, વિજ્ઞાનમાં ભણીએ છીએ ડીએનએ. તો સફરજનના ડીએનએમાં એવું છે કે એના પાંદડા લીલા થવા જોઈએ. એટલે પહેલું સફરજન તમે વાવ્યું એનું બી તમે વાવ્યું અને જે છોડ થયો એના લીલા પાંદડા હતા. હવે બીજો છોડ મોટો થયો અને એના પર સફરજન થયું, એ તદ્દન બીજું સફરજન છે, પહેલાં સફરજન સાથે એને કંઈ લેવા દેવા નથી. અને એનું બી કાઢીને તમે વાવો તો ત્રીજો છોડ કરો તમે, અને ત્રીજા છોડના પાંદડા પણ લીલા આવશે, અને એના પર જો સફરજન થાય અને એ રીતે તમે વાવતા જાઓ તો ભલે સફરજનોને એકબીજા સાથે સંબંધ ના હોય તેમ છતાં પણ બધા છોડના પાંદડા લીલા જ આવશે. હવે માની લો કે કોઈક વ્યક્તિ વૈજ્ઞાનિક છે અને એ રસ્તો શોધી કાઢે છે અને એ સફરજનનું બી લઈ અને એનું ડીએનએ બદલી કાઢે છે, અને પછીથી એને એ વાવે અને ડીએનએ એવી રીતે બદલી કાઢે કે હવે એ સફરજનના છોડના પાંદડા વાદળી રંગના થાય, બ્લુ કલરના થાય. તો હવે જ્યારે એ ડીએનએ ચેન્જ કર્યા પછી જ્યારે સફરજનને વાવવામાં આવે ત્યારે જે ઝાડ થશે અથવા છોડ થશે એના પાંદડા વાદળી હશે, કારણ કે એનું ડીએનએ બદલી કાઢવામાં આવ્યું છે. અને એ ઝાડ પર જે કંઈ સફરજન થશે હવે એના સફરજનના બી કાઢીને ફરી વાવવામાં આવે તો હવે પછીના બધા સફરજનના છોડના પાંદડા વાદળી થશે, કારણ કે એનું ડીએનએ બદલાઈ ગયું છે. તમે સમજી શકો છો મારી એનાલોજીને કે જેવી રીતે જ્યારે ડીએનએ બદલાઈ ગયા પછીથી એ સફરજનના પાંદડા હવે લીલાના બદલે વાદળી થવાના શરૂ થયા, એવી જ રીતે ભલે હું મારે તમારે આદમની સાથે કાંઈ લેવા દેવા નથી, આદમ વર્ષો હજારો વર્ષ પહેલાં આવી ગયા, પણ આદમે જે પાપ કર્યું, જે ડીએનએ ચેન્જ થઈ ગયું, એના કારણે હવે આપણે જન્મીએ છીએ ત્યારે સફરજનના બીને વાવવામાં આવે છે ત્યારે પણ એની અંદર એ ડીએનએ હોય છે કે હવે એનું એના પાંદડાના કલર વાદળી બ્લુ રંગનો થશે. એ જ પ્રમાણે જ્યારે ઉને તમે જન્મીએ છીએ ત્યારે એ આદમનું પાપ જે છે, જે ડીએનએ ચેન્જ થઈ ગયેલું છે, એ હંમેશા કેરી ઓવર થાય છે. અને એટલા જ માટે ભલે ગમે તેટલા આપણે સંત હોઈએ, ગમે તેટલા સારા કામ કરીએ, પણ તેમ છતાં પણ આપણે પાપના વંશજમાંથી આવીએ છીએ, આદમની વંશાવળીમાંથી આવીએ છીએ. અને એટલા માટે હું ને તમે સારા કામ કરીએ કે ખોટા કામ કરીએ, પણ બોટમ લાઈન હું ને તમે પાપી છીએ. હવે એ ડીએનએ ચેન્જ થઈ શકતું નથી, એને ઇરિવર્સિબલ છે, એ બદલી શકાતું નથી. યોહાની સુવાર્તાના પહેલા તેની 12મી કલમમાં બહુ સરસ કલમ લખી છે પ્રભુએ કે જેટલાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે.
જેટલા પ્રભુનો સ્વીકાર કરે છે પ્રભુ નવી વંશાવળી શરૂ કરે છે, એક નવી વંશાવળી. હવે જૂની વંશાવળી સાથેનો સંપર્ક કપાઈ ગયો અને હવે નવી વંશાવળી શરૂ થાય છે. અને એટલા માટે પ્રભુ કહે છે કે જેટલા પ્રત્યે યોહાનની સુવાર્તાને પહેલા ધ્યાન 12મી કલમમાં કહે છે, જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો છે તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે. આપણે નવું સર્જન છીએ અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર એમ કહે છે જૂની જે બાબતો છે એ જતી રહી છે. તમે ઈશ્વરમાં નવું સર્જન છો. જો તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે તો તમે નવું સર્જન છો. તમે શુદ્ધ છો, તમે પવિત્ર છો, પ્રભુ ઈશ્વરના રક્તમાં તમે ધોવાઈ ગયા છો, એટલા માટે હવે કોઈ સજા નથી. અને પ્રભુએ મને તમને દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે, દેવના બાળક થવાનો અધિકાર આપ્યો છે. અને એટલા માટે આપણે બાઇબલ કહે છે આપણે વિશ્વાસથી ને હિંમતથી ઈશ્વરના રાજ્યસન પાસે જઈને આપણે માંગણી કરી શકીએ છીએ. વર્ષો પહેલાં એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડની રાણી જ્યારે ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારે બાળકોને તૈયાર કરવામાં આવેલા અને એમને કહ્યું હતું કે કેવી રીતે રાણીની સમક્ષ ઊભા રહેવું, કેવી રીતે ફૂલ લઈને જવા, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે નમવું, એની બધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. શું રાણીના બાળકોને એવી ટ્રેનિંગ આપવી પડે છે? એ તો એને માં છે, એમના ખોળામાં દોડીને ચડી જાય તોય વાંધો નથી. વાલાઓ, પ્રભુ ઈસુ રાજ્યાસન પર છે, પણ હું ને તમે એ જીવતા દેવના બાળકો છીએ. મારે તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી. શું તમે એવું માનો છો કે તમે આજે જીવતા રહ્યા છો, કે ઈશ્વરે કૃપા આપીને આજનો દિવસ જોયો છે, ગઈકાલે તમે બહુ સારા કામ કર્યા હતા એટલા માટે પ્રભુએ જીવતો રાખ્યો છે, અથવા જે લોકોએ આજનો દિવસ નથી જોયો એમણે ખરાબ કામ કર્યા હતા માટે આજનો દિવસ નથી જોઈ શક્યા? એવું નથી. પ્રભુના પ્રેમથી કોઈ વંચિત રહી જતું નથી. પ્રભુનો સૂરજ બધાને ઉપર સરખો ઉગે છે, પ્રભુનો વરસાદ બધા પર સરખો પડે છે. પ્રભુનો પ્રેમ મારા ને તમારા માટે એવો ને એવો જ છે. જેટલો મને પ્રભુ પ્રેમ કરે છે એટલો તમને પ્રેમ કરે છે. જેટલો પ્રભુ પિતરને પ્રેમ કર્યો હતો એટલો પ્રભુએ યહુદા ઈસ્કરિયોતને પ્રેમ કર્યો હતો. યહુદા ઈસ્કરિયોત નાશ આપઘાત કરીને પ્રભુથી દૂર જાય છે, એનાથી પ્રભુને આનંદ નથી થયો, એનાથી પ્રભુને હર્ષ આનંદ નથી થયો. પ્રભુ કહે છે કે હું આવ્યો છું સઘળાના તારણા માટે, તેઓને જીવન મળે અને ભરપૂરનું જીવન મળે માટે હું આવ્યો છું, એવું બાઇબલ કહે છે. એમાં બધા જ આવી ગયા. પ્રભુ બધાને જ તારવા માગે છે. તમે પ્રકટીકરણના પુસ્તકમાં જુઓ તો તમે જુઓ છો કે ત્યાં લખેલું છે કે હજારોના હજારોની સંખ્યામાં પ્રભુના દરબારમાં ઉભેલા લોકોને જોયા છે. યોહાને સંદર્શનમાં એ પ્રમાણે જોયું, પણ બાઇબલમાં એવું નથી લખેલું કે હજારોના હજારો લોકો નરકમાં જતા જોયા. પ્રભુ ઈચ્છે છે કે એકે એક વ્યક્તિનું તારણ થાય, કોઈ નાશમાં ના જાય, એ પ્રભુની યોજના છે ને પ્રભુનો પ્રેમ છે ને પ્રભુની ઈચ્છા છે. આશા રાખું છું તમે સમજી શક્યા હશો કે તમે પ્રભુમાં નવી ઉત્પત્તિ છો. જો પ્રભુને સ્વીકાર કર્યો છે તો જૂનું છે એ જતું રહ્યું છે. અને આગળ પણ મેં કહ્યું હતું એ પ્રમાણે તમને ફીલ થાય કે ન થાય એનો કોઈ અર્થ નથી. તમારો સ્ટેટ ચેન્જ થશે તમે ખોટું કરશો ત્યારે, પણ તમારું સ્ટેટસ કદી નહીં ચેન્જ થાય. એકવાર તમે ઈશ્વરના રાજ્યમાં આવ્યા છો એ કદી ભૂસાઈ નહીં જાય. તમને ખબર છે કે જૂના કરારમાં જ્યારે પાપની સજાના માટે મુખ્ય યાજક ત્યારે બલિદાન ચડાવે ત્યારે એક આખા વર્ષ દરમિયાન એના પર ઈશ્વરની કૃપા રહે છે. કેમ? કારણ કે એનું બલિદાન સ્વીકારવામાં આવ્યું છે. તો વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન સ્વીકારવામાં આવ્યું છે અને એટલા માટે હવે બીજા બલિદાનની જરૂર નથી. હું ને તમે અનંતકાળના માટે પ્રભુના હાજરીમાં આપણે સ્વીકારાયેલા છીએ. માટે હિંમત રાખો, નિરાશ ના થાઓ. પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે અને પ્રેમ કરવાનું કદી મૂકી નહીં દે. થેન્ક યુ એન્ડ ગાડ બ્લેસ યુ.